11 બાર કોમર્સ ના વિડિયો મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ને અને બેલ આઇકન પણ પ્રેસ કરો જેથી અમારી તમામ અપડેટ આપ સુધી સરળતાથી પહોંચી શકે। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હિના ગોરજિયા, આરએચ કોમર્સ ગ્રુપ અને કોમર્સ સ્માર્ટ સ્કૂલ વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર માં પ્રકરણ 3 મધ્યવર્તી સ્થિતિના માપમાં આજે આપણે મધ્યક વિશે વિસ્તૃત ચર્ચા કરવાની છે। હવે મધ્યવર્તી સ્થિતિના માપમાં કેટલાક માપો વિશે આપણે સમજવાનું છે અને એના દાખલા પણ ગણવાના છે। તો કઈ કયા માપ? તો કે એક તો મધ્યક આવશે, મધ્યસ્થ, બહુલક, ચતુર્થકો, દશાંશક, શતાંશક વગેરે વિશે આપણે વિસ્તૃત અભ્યાસ કરવાનો છે અને એના દાખલા પણ ગણવાના છે। આજે તો કે આજે આપણે મધ્યક વિશે ચર્ચા કરીશું, જે તમે ધોરણ 10માં પણ શીખીને જ આવ્યા છો। ધોરણ 10માં તમારે એક આંકડાશાસ્ત્ર આખું ચેપ્ટર આવતું હતું, એમાં તો કે એમાં તમે મધ્યક, મધ્યસ્થ, બહુલક વિશે વિસ્તૃત બધું દાખલાઓ શીખે બધું શીખીને આવ્યા છો। તો જોઈએ અહીંયા મધ્યક, મધ્યક એટલે શું, મધ્યક કોને કહેવાય? તો કે મધ્યક એટલે આપેલ બધા જ અવલોકનોનો સરવાળો કરી તેને અવલોકનની કુલ સંખ્યા વડે ભાગવાથી મળતી કિંમતને મધ્યક કહેવામાં આવે છે। બરોબર છે? જેટલા પણ આપણને અવલોકનો આપેલા હોય એ બધાનો શું કરવાનો? સૌથી પહેલાં તો સરવાળો કરવાનો, અને સરવાળો કર્યા બાદ તેને અવલોકનની કુલ સંખ્યા વડે ભાગવાનો છે, અને જે આપણને કિંમત પ્રાપ્ત થાય એને મધ્યક વડે ઓળખવામાં આવે છે। તો જોઈએ મધ્યકનો અર્થ, મધ્યક કોને કહેવાય? મધ્યક એટલે તો કે બધા જ અવલોકનોનો, બધા અવલોકનોનો સરવાળો કરી તેને અવલોકનની કુલ સંખ્યા વડે ભાગવાથી મળતી કિંમતને મધ્યક કહે છે। તેને સંકેતમાં એક્સ બાર વડે દર્શાવવામાં આવે છે। શું થાય મધ્યકની વ્યાખ્યા? તો કે આપેલ બધા અવલોકનનો શું કરવામાં આવે? સરવાળો કરવામાં આવે, સરવાળો કર્યા બાદ તેને અવલોકનની કુલ સંખ્યા વડે ભાગવાથી આપણને જે કિંમત મળશે એને શું કહેવામાં આવે છે? મધ્યક કહે છે, અને મધ્યકને સંકેતમાં એક્સ બાર વડે દર્શાવવામાં આવે છે। તો હવે જોઈએ આપણે મધ્યક શોધવા માટેના સૂત્રો। બરાબર, મધ્યક કઈ રીતે આપણે શોધી શકાય એના સૂત્રો જોઈએ। એમાં સૌથી પહેલું, જ્યારે આપણને અવર્ગીકૃત માહિતી આપેલી હોય, કેવી માહિતી આપેલી હોય? અવર્ગીકૃત માહિતી। હવે અવર્ગીકૃત માહિતી એટલે શું? તો કે અવર્ગીકૃત માહિતી એટલે આપણને રકમમાં માત્ર અવલોકન આપેલા હોય। શું આપેલા હોય? અવલોકન જ આપેલા હોય। દાખલા તરીકે કેવા પ્રકારની રકમ હોય? તો કે આવી રકમ હોય, 10, 15, 17, 20, 9, 11 નો મધ્યક શોધો। શું આપેલા છે આપણને? તો માત્ર અવલોકન જ આપેલા છે। તો કે ત્યાં જ્યારે માત્ર અવલોકન આપ્યા હોય ત્યારે મધ્યક શોધવા માટેનું સૂત્ર, અને આ પ્રકારની માહિતીને કેવી કહેવામાં આવે છે? અવર્ગીકૃત માહિતી। તો ત્યારે જોઈએ આપણે, તો જ્યારે માત્ર અવલોકન આપ્યા હોય ત્યારે પણ આપણે મધ્યક છે એ સીધી રીતે, બરાબર, સીધી રીત દ્વારા પણ શોધી શકીએ છીએ, અને બીજું છે ટૂંકી રીત દ્વારા પણ મધ્યક શોધી શકાય છે। તો સૌથી પહેલાં જોઈએ સીધી રીત એટલે કે વ્યાખ્યાને આધારે, બરાબર, વ્યાખ્યા આધારિત સૂત્ર એનું આવશે। એમાં ખાસ કરીને મધ્યક, તો કે એને સંકેતમાં શેના વડે દર્શાવાય? એક્સ બાર વડે મધ્યક શોધવો છે। તો સૂત્ર શું થશે? એક્સ બાર બરાબર સિગ્મા એક્સના છેદમાં એન, આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણવાનો છે। તો જોઈએ, જ્યાં એક્સ એટલે, તો કે જ્યાં એક્સ બરાબર અવલોકન, શું થશે? એક્સ બરાબર અવલોકન,
સિગ્મા એક્સ એટલે તો કે સિગ્મા એક્સ બરાબર અવલોકનોનો સરવાળો, જેટલા પણ અવલોકનો આપેલા હોય બધાનો શું કરવાનો સરવાળો, બરાબર, એને શેના વડે દર્શાવાય સિગ્મા એક્સ. ત્યારબાદ જોઈએ એન, તો કે એન એટલે અવલોકનની કુલ સંખ્યા, એન બરાબર શું થશે અવલોકનની કુલ સંખ્યા. કઈ રીતે? સીધી રીત દ્વારા મધ્યક શોધવા માટેનું સૂત્ર આપણે જોયું. ત્યારબાદ આપણે જોઈએ ટૂંકી રીતે મધ્યક શોધવો છે તો કઈ રીતે શોધી શકાય ટૂંકી રીતે મધ્યક, તો કે મધ્યકને સંકેતમાં એક્સ બાર વડે દર્શાવાય. શેના વડે દર્શાવાય? એક્સ બાર વડે. તો એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા ડી છેદમાં એમ. આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે મધ્યક શોધવાનો છે. તો જોઈએ જ્યાં એ બરાબર શું, તો કે જ્યાં એ બરાબર ધારેલ મધ્યક, બરાબર છે. એટલે આપણે અવલોકનોમાંથી જ એક અવલોકનને ધારવાનું હોય છે. જે આપણે દાખલા ગણીશું એમ તમને આમાં વિસ્તૃત ખબર પડશે. એ બરાબર ધારેલ મધ્યક. હવે ડી એટલે, તો કે ડી બરાબર એક્સ માઇનસ એ. ડી કઈ રીતે મળશે આપણે? આપણને એક્સમાંથી શું બાદ કરવાનો છે? એ બાદ કરવાનો છે. અને ડીની કિંમતોનો આપણે સરવાળો કરીશું એટલે આપણને મળશે સિગ્મા ડી. અને એન બરાબર, તો કે એન બરાબર અવલોકનની કુલ સંખ્યા, બરાબર. એન બરાબર શું થશે? અવલોકનની કુલ સંખ્યા. મધ્યક શોધવા માટેનું સૂત્ર, તો કે જ્યારે આપણને અવર્ગીકૃત માહિતી આપેલી હોય એટલે કે માત્ર અવલોકન આપેલા હોય ત્યારે આપણે મધ્યક છે એ બે રીતે શોધી શકીએ. સીધી રીત દ્વારા એટલે કે વ્યાખ્યા આધારિત સૂત્રનો ઉપયોગ કરીને, અને બીજી છે ટૂંકી રીત દ્વારા. સીધી રીત દ્વારા, તો કે એક્સ બાર બરાબર સિગ્મા એક્સના છેદમાં એન, જ્યાં એક્સ એટલે, તો કે અવલોકનો, બરાબર. સિગ્મા એક્સ એટલે, તો કે આપેલ જેટલા પણ અવલોકનો છે બધાનો શું કરવાનો છે સરવાળો. એન એટલે, તો કે અવલોકનની કુલ સંખ્યા, બરાબર. ટૂંકી રીત, તો કે ટૂંકી રીત શોધવા માટેનું સૂત્ર એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા ડીના છેદમાં એન, જ્યાં એ એટલે ધારેલો મધ્યક. ડી કઈ રીતે મળે? તો કે એક્સમાંથી શું બાદ કરવાનું છે? એ બાદ કરવાનો છે, બરાબર. અને ડીની કિંમતનો સરવાળો કરો એટલે તમને મળે સિગ્મા ડી. અને એન એટલે, તો કે એન બરાબર અવલોકનની કુલ સંખ્યા. હવે આ આપણે જોયું કે જ્યારે આપણને અવર્ગીકૃત માહિતી આપેલી હોય ત્યારે. હવે જોઈએ કે જ્યારે આપણને વર્ગીકૃત માહિતી આપેલી હોય. કેવી માહિતી આપેલી હોય? વર્ગીકૃત માહિતી આપેલી હોય. વર્ગીકૃત માહિતીમાં આપણને આપેલું હોય અસતત આવૃત્તિ વિતરણ. કેવા પ્રકારનું આવૃત્તિ વિતરણ આપેલું હોય? અસતત આવૃત્તિ વિતરણ આપેલું હોય. એટલે કે કેવી રકમ હોય? ખાસ અહીંયા ધ્યાન આપજો, બરાબર. આપણને અવલોકન આપેલા હોય અને અવલોકનની આવૃત્તિ આપેલી હોય. રકમ કયા પ્રકારની હશે? તો કે આપણને રકમમાં શું આપેલું હશે? અવલોકન આપેલું હશે. અને એની સાથે સાથે અવલોકનની આવૃત્તિ પણ આપણને આપેલી હશે, બરાબર. તો કે એને અસતત આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે આવી રકમ હોય એક્સ એટલે અવલોકન, એફ એટલે આવૃત્તિ, બરાબર. આવૃત્તિને સંકેતમાં શેના વડે દર્શાવાય છે? એફ વડે. શેના વડે દર્શાવાય? એફ વડે, બરાબર. જોઈએ એક્સ, તો કે અહીંયા આપણને એક્સમાં અવલોકન આપેલા છે 0, 1, 2, 3, 4, 5 એની આવૃત્તિ આપેલી છે, તો કે 10, 12, 11, 13, 16, 15 આ રીતની રકમ આપેલી હોય, બરાબર છે. અવલોકન આપેલા હોય અને અવલોકનની શું આપેલી હોય? આવૃત્તિ. તો કે આ પ્રકારનું આવૃત્તિ વિતરણ એટલે અસતત આવૃત્તિ વિતરણ કહેવામાં આવે, બરાબર છે. એમાં માત્ર અવલોકન હોય અને અવલોકનની શું હોય? આવૃત્તિ હોય. તો ત્યારે મધ્યક શોધવા માટે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરીશું? તો કે ત્યારે પણ મધ્યક છે બે રીત દ્વારા શોધી શકાય, સીધી રીત અને ટૂંકી રીત, બરાબર. સીધી રીત દ્વારા પણ મધ્યક શોધી શકાય અને ટૂંકી રીત દ્વારા પણ મધ્યક શોધી શકાય. તો સૌથી પહેલા આપણે જોઈએ સીધી રીત દ્વારા મધ્યકને સંકેતમાં શેના વડે દર્શાવાય? એક્સ બાર વડે. તો સૂત્ર શું થશે? એક્સ બાર બરાબર સિગ્મા એફ એક્સના છેદમાં એન. શું સૂત્ર થશે? એક્સ બાર બરાબર સિગ્મા એફ એક્સના છેદમાં એન, જ્યાં
तो के ज्यां x बराबर शू थशे अवलोकन बराबर x बराबर शू थाय अवलोकनो रकम में अपन ने आपेला जो है f એટલે તો કે s बराबर અવલોકનની આવૃત્તિ f बराबर શું થશે અવલોકનની આવૃત્તિ અને n એટલે શું ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો અહીંયા n કઈ રીતે મળે તો n बराबर કુલ આવૃત્તિ બરોબર n કઈ રીતે મળશે આપણને n बराबर કુલ આવૃત્તિ એટલે કે જે f છે એનો શું કરવાનો છે સરવાળો અને એમ પણ લખી શકાય ને કે સિગ્મા f बराबर n બરાબર n એટલે તો કે જે f આવૃત્તિ આપેલી છે એ બધાનો શું કરવાનો છે સરવાળો એટલે આપણને મળશે n આ સૂત્ર આપણે જોયું સીધી રીતનું બરાબર સીધી રીત દ્વારા આપણે સૂત્ર જોયું હવે જોઈએ ટૂંકી રીતે મધ્યક શોધવા માટેનું સૂત્ર તો ત્યારે x બાર બરાબર બરાબર મધ્યકના સંકેતમાં શેના વડે દર્શાવાય x બાર વડે ટૂંકી રીતે મધ્યક શોધવા માટેનું સૂત્ર થશે x બાર બરાબર a પ્લસ સિગ્મા એફ ડી છેદમાં એન આ ટૂંકી રીતનું સૂત્ર છે a પ્લસ સિગ્મા એફ ડી છેદમાં એન જ્યાં x બરાબર શું થશે તો કે x એટલે અવલોકન f એટલે શું થશે તો કે f બરાબર અવલોકનની આવૃત્તિ d કઈ રીતે મેળવશું આપણે તો કે d x માઇનસ a એટલે કે a કઈ રીતે મળે તો કે a બરાબર ધારેલો મધ્યક બરાબર સૌથી પહેલા a આપણે નક્કી કરવાનો હોય પછી આપણે શું મેળવીએ છીએ d d એટલે તો કે x માંથી a બાદ કરવાનો છે અને n તો કે n બરાબર કુલ આવૃત્તિ એટલે કે જે પણ રકમમાં આપણને આવૃત્તિ આપેલી હોય એ બધાનો શું કરવાનો છે સરવાળો અથવા તો આને સિગ્મા એફ પણ આપણે કહી શકાય કે જે એફ હોય એ બધાનો શું કરવાનો સરવાળો એટલે આપણને મળે n બરાબર આપણે જોયું વર્ગીકૃત માહિતીમાં કયા પ્રકારનું આવૃત્તિ વિતરણ આપેલું હોય અસતત આવૃત્તિ વિતરણ આપેલું હોય એટલે કે રકમમાં શું આપ્યું હોય આપણને અવલોકન આપ્યા હોય અને અવલોકનની આવૃત્તિ આપેલી હોય ત્યારે તો કે ત્યારે મધ્યક શોધવું છે તો કે એને સીધી રીત દ્વારા પણ શોધી શકીએ છીએ અને ટૂંકી રીત દ્વારા પણ શોધી શકીએ છીએ બરાબર સીધી રીતે મધ્યક શોધવું છે તો સૂત્ર x બાર બરાબર સિગ્મા એફ એક્સ ના છેદમાં એન જ્યાં x એટલે અવલોકન f એટલે તો કે અવલોકનની આવૃત્તિ બરાબર f શું થશે f બરાબર અવલોકનની આવૃત્તિ n એટલે તો કે કુલ આવૃત્તિ જે આપણને આવૃત્તિ એટલે કે f આપેલું છે બધાનો શું કરવાનો સરવાળો હવે જોઈએ ટૂંકી રીત ટૂંકી રીતે મધ્યક શોધવા માટેનું સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા એફ ડી છેદમાં n જ્યાં x એટલે તો કે અવલોકન f એટલે અવલોકનની આવૃત્તિ d કઈ રીતે મળે તો કે x માઇનસ a અને a એટલે ધારેલો મધ્યક બરાબર છે ત્યારબાદ તો કે n એટલે n બરાબર કુલ આવૃત્તિ f નો સરવાળો બરાબર હવે વર્ગીકૃત માહિતીમાં જ આપણે જોઈએ આપણને આપેલું હોય સતત આવૃત્તિ વિતરણ બરાબર કયા પ્રકારનું આવૃત્તિ વિતરણ આપેલું હોય તો સતત આવૃત્તિ વિતરણ સતત આવૃત્તિ વિતરણમાં રકમ કયા પ્રકારની હોય તો કે રકમમાં આપણને વર્ગો આપેલા હોય અને તો કે વર્ગની આવૃત્તિ આપેલી હોય બરાબર કેવા પ્રકારની રકમ હોય તો આ પ્રકારની હોય દાખલા તરીકે વિદ્યાર્થીઓના ગુણ છે અને વિદ્યાર્થીઓની સંખ્યા છે તો કે ગુણ 0 થી 10 10 થી 20 20 થી 30 સંખ્યામાં તો કે 0 થી 10 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ 3 15 20 આ રીતની આપણને રકમ આપેલી હોય વર્ગ આપ્યા હોય અને વર્ગની શું આપેલી હોય આવૃત્તિ આપેલી હોય તો કે આ પ્રકારના આવૃત્તિ વિતરણને સતત આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે તો જ્યારે આ રીતની રકમ હોય ત્યારે મધ્યક શોધવું છે તો મધ્યક ત્યારે પણ આપણે સીધી રીત દ્વારા પણ શોધી શકીએ છીએ અને ટૂંકી રીત દ્વારા પણ મધ્યક શોધી શકાય છે તો સીધી રીત દ્વારા મધ્યક શોધવા માટેનું સૂત્ર મધ્યકને સંકેતમાં શેના વડે દર્શાવાય x બાર વડે બરાબર સીધી રીતે મધ્યક શોધવું છે તો સૂત્ર આવશે x બાર બરાબર સિગ્મા એફ એક્સ ના છેદમાં n જ્યાં તો કે જ્યાં x બરાબર તો x એટલે વર્ગની મધ્ય કિંમત બરાબર x કઈ રીતે મળશે આપણને વર્ગની મધ્ય કિંમતને મધ્ય કિંમત છે તમે દસમાં શીખીને આવ્યા છો f એટલે
तो एफ बराबर वर्गनी आवृत्ति, अने एन एटले तो के कुल आवृत्ति, एन एटले शू थशे कुल आवृत्ति एटले के सिग्मा एफ। बराबर, जे पण आवृत्ति हो बधानो शू करवानो सरवाळो करवानो एटले आपणने एन मळे। बराबर, हवे जोईए सतत आवृत्ति वितरण में टूंकी रीते मध्यक शोधवा माटेनुं सूत्र। तो के त्यारे एक्स बार बराबर ए प्लस सिग्मा एफ डी छेदमां एन गुणिया सी, आ सूत्रनो उपयोग करीने मध्यक शोधवानो छे। बराबर, तो त्यारे एक्स आपणने मळशे तो के एक्स ज्यां एक्स बराबर शुं थशे तो के वर्गनी मध्य किंमत, एफ एटले तो एफ एटले वर्गनी आवृत्ति। बराबर, ए मेळवो पड़शे, ए एटले धारेलो मध्यक, डी कई रीते मळशे तो के एक्स माथी शू बाद करवानो छे, ए बाद करवानो छे एटले आपणने शू मळशे डी मळशे। डी मेळव्या बाद डी नो गुणाकार एफ साथे करवानो छे, सेनी साथे करवानो छे, एफ साथे एटले एफ डी, एफ डी नी जेटली पण किंमतो मळे એનો શું કરવાનો છે સરવાળો, એટલે આપણને મળશે સિગ્મા એફ ડી। બરાબર છે, હવે જોઈએ એન એટલે તો કે એન એટલે કુલ આવૃત્તિ। બરાબર, કુલ આવૃત્તિ એટલે કે જે આપણને આવૃત્તિ આપેલી હોય એનો સરવાળો। બરાબર, અને અહીંયા તો કે સી આપેલું છે, સી એટલે શું તો કે સી બરાબર વર્ગની વર્ગ લંબાઈ, સી બરાબર શું થશે વર્ગની વર્ગ લંબાઈ। બરાબર, આપણે જોયું સતત આવૃત્તિ વિતરણ, તો રકમ પણ આપણે જોઈ કયા પ્રકારની હોય, વર્ગ આપેલા હોય અને વર્ગની શું આપેલી હોય આપણને આવૃત્તિ આપેલી હોય, ત્યારે મધ્યક શોધવા માટેના સૂત્ર તો કે સીધી રીત દ્વારા પણ શોધી શકાય અને ટૂંકી રીત દ્વારા પણ મધ્યક શોધી શકાય। સૌથી પહેલાં જોઈએ આપણે સીધી રીત, મધ્યકના સંકેતમાં શેના વડે દર્શાવાય, એક્સ બાર વડે, એક્સ બાર બરાબર સિગ્મા એફ એક્સના છેદમાં એન। બરાબર છે, જ્યાં એક્સ એટલે તો કે એક્સ એટલે વર્ગની મધ્ય કિંમત। હવે સતત આવૃત્તિ વિતરણ જ્યારે વર્ગ હોય તો કે ત્યાં એક્સ અવલોકનો આપણને આપેલા હોતા નથી, ત્યારે આપણે એક્સ મેળવીએ છીએ। કઈ રીતે મેળવીએ છીએ તો કે મધ્ય કિંમત શોધીને, એટલે એક્સ બરાબર વર્ગની મધ્ય કિંમત। બરાબર, એફ એટલે તો કે વર્ગની આવૃત્તિ, અને એન એટલે તો કે જે આવૃત્તિઓ છે એનો સરવાળો, કુલ આવૃત્તિ। બરાબર, એટલે કે એફ છે એનો શું કરવાનો છે સરવાળો કરવાનો છે। આ જોયું આપણે સીધી રીતનું સૂત્ર, ત્યારબાદ જોઈએ ટૂંકી રીત, તો કે ટૂંકી રીતે મધ્યક શોધવો છે તો મધ્યકને સંકેતમાં એક્સ બાર વડે દર્શાવવામાં આવે, એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફ ડી છેદમાં એન ગુણ્યા સી। બરાબર, જ્યાં તો કે એક્સ આપણને નથી આપેલો હતો, એટલે એક્સ કઈ રીતે મેળવી છે આપણે વર્ગની મધ્ય કિંમત શોધીને, ત્યારબાદ એફ એટલે શું તો કે વર્ગની આવૃત્તિ। બરાબર, એ એટલે ધારેલો મધ્ય, ડી શોધવા માટે એની જરૂર પડે છે, અને ડી કઈ રીતે મળશે તો કે ડી બરાબર એક્સ માઇનસ એ, ડી મેળવ્યા બાદ આપણે ડીનો ગુણાકાર એફ સાથે કરવાનો છે એટલે આપણને મળશે એફ ડીની કિંમતો, અને બધી જ કિંમતોનો સરવાળો કરી એટલે આપણને મળે સિગ્મા એફ ડી। બરાબર, ત્યારબાદ તો કે એન, એન એટલે શું થશે કુલ આવૃત્તિ, આવૃત્તિઓનો સરવાળો કરવાનો છે, અને સી એટલે તો આપેલ વર્ગ હોય એની શું લેવાની છે વર્ગ લંબાઈ। બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોયો મધ્યક કોને કહેવાય, મધ્યકનો અર્થ જોયો। બરાબર, તો કે જે પણ અવલોકનો આપેલા છે એનો સરવાળો કરી કુલ સંખ્યા વડે ભાગવાથી મળતી કિંમતને મધ્યક કહેવાય, અને એને સંકેતમાં એક્સ બાર વડે દર્શાવવામાં આવે છે, અને તો કે આપણે એના સૂત્રો જોયા, કયા પ્રકારની માહિતી હોય ત્યારે કયું સૂત્ર વાપરવું એના વિશે આપણે માહિતી મેળવી, તો કે એમાં અવર્ગીકૃત માહિતી હોય ત્યારે આપણે કયું સૂત્ર વાપરવું વર્ગીકૃત માહિતીમાં, અસતત આવૃત્તિ વિતરણ હોય ત્યારે કયા પ્રકારના સૂત્ર વાપરવા, સતત આવૃત્તિ વિતરણ હોય ત્યારે કયા પ્રકારના સૂત્ર વાપરવા, આ બધા વિશે ચર્ચા કરી હવે પછીના લેક્ચરમાં આપણે આ બધી જ પ્રકારના દાખલાઓ વિશે સમજૂતી મેળવવાની છે।